गुड मॉर्निंग स्टूडेंट्स, आज हूँ तमने एक सरस मजानी वार्ता कहीश। वार्तानु शीर्षक छे मूर्ख काजबो। तो बधाए आ वार्ता ध्यानथी सांभळवानी छे। तो अहींया तमने चित्र देखाय छे, चित्रमां एक गाम छे, गामनी बाजूमां एक तळाव छे। तळावमां मगर, माछला, देड़का देखाय छे अने ऊपरनुं दृश्य जोईए तो एक लाकड़ी छे, एनी आजूबाजू बे हंसो छे अने वच्चे कोण छे? काजबो। आ काजબાનું નામ શું છે? ટપ્પુ। તો આ ટપ્પુની વાર્તા આપણે જોઈએ આગળ। ટપ્પુ નામનો એક કાચબો હતો, તેની અટક હતી લપલપિયા। તે આખો દિવસ પાણીમાં રહીને છપછપિયા કર્યા કરતો। એક સવારે સાવ નિરાંતે તે પાળી ઉપર બેઠો હતો ત્યારે તેની પીઠ પરથી લીછા લીસા પાણીના ટીપા નીચે પડે છે ત્યારે આકાશમાંથી એક પંખીઓની ટોળી આવતી હતી। ત્યારે કાચબોએ તેને ઝીણું અડથી જોયું તો તે એક હંસની ટોળી હતી। ટપ્પુ કાચબાએ એક સપનું જોયું હતું। શું સપનું જોયું હતું જોઈએ તો કે માનસરોવર જઈશ અને જ્યારે જે મોતી છે એ હંસો મોતી ચરે છે તેવા સાચા મોતી હું પણ ચરીશ એવું સપનું જોયું હતું। એટલે તરત જ હંસ પાસે ગયો અને હંસની ટોળી પાસે જઈને તેમની સાથે દોસ્તી કરી લીધી અને હંસોએ પણ એની સાથે દોસ્તી કરી અને પ્રોમિસ પણ કરી કે અને કહ્યું શું પ્રોમિસ કરી કે તમે મને માનસરોવર લઈ જશો। ત્યારે હંસો કહે છે હા અમે પણ તને માનસરોવર લઈ જઈશું પણ કાચબા સાથે પ્રોમિસ કરી અને કહ્યું કે હા અમે લઈ જઈશું પણ તારે પણ એક પ્રોમિસ કરવી પડશે અમારી સાથે। જો અમે તમારી સાથે તારી સાથે પ્રોમિસ કરી તો તારે પણ અમારી સાથે પ્રોમિસ કરવી પડશે। તો કાચબો કહે છે ટપ્પુ કાચબો કે હા કરીશ, બોલો શું પ્રોમિસ કરવી છે? ત્યારે હંસોએ કીધું કે અમે એક લાકડી પકડીશું ત્યારે તારે પણ એ લાકડી પકડવાની છે અને રસ્તા વચ્ચે કાંઈ પણ બોલવાનું નહીં। આમ કહીને હંસોએ કાચબા સાથે પ્રોમિસ કરી અને માનસરોવર જવા નીકળ્યા। ત્યારે રસ્તામાં એક ગામ અને તળાવ આવ્યું ત્યારે ગામ લોકો આ દ્રશ્ય જોઈને નવાઈ લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા। ત્યારે તળાવના મગર માછલાઓ પણ આ દ્રશ્ય જોઈને એ પણ આચર્યામાં। ત્યારે કાચબો આ બધું જોઈને શું કર્યું? કાચબો જે ટપ્પુ કાચબો છે એ ફૂલાઈ ગયો અને જે નીચે રહેલા માણસો હતા એમને અને કાચબા માછલા મગર લોકોને શું કહે છે કે બાય બાય ટાટા ટાટા એવું બોલવા ગયો। અને જ્યારે બાય બાય ટાટા આ ટપ્પુ કાચબો બોલે છે ત્યારે એ ટપ્પુના મોડામાંથી લાકડી છૂટી ગઈ અને તે ઊંધા માથે નીચે પડ્યો। તો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે યોગ્ય સમયે સમયનો દુરુપયોગ કરવો જોઈએ નહીં। જો આ કાચબો છે એ વચ્ચે બોલતો ન હોત તો એ પોતે જીવતો હોત, નીચે પડી ગયો હોત નહીં। એવો જ એક અહીંયા આપણને પાઠ છે, પાઠ 10 મૂર્ખના સરદારો। તો જોઈએ આ પાઠ આપણે શાંતિથી વાંચીશું અને શાંતિથી સમજીશું તો મજા આવશે। પાઠ 10 મૂર્ખનો સરદાર, જ્યોતિન્દ્ર દવે। તો જોઈએ આ વાર્તા। એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો બહુ જોયા છે પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। હોશિયાર માણસો તો એ બોલ ચાલે તે પરથી ખબર પડી શકાય પણ મૂર્ખાઓને ઓળખવા સી રીતે? એટલે એક દિવસે અકબર બિરબલને કહે છે કે મને એક દિવસ વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં ઘણા બધા જોયા છે પણ મૂર્ખા માણસો હું કોઈ દિવસ જોયા નથી। ચતુર માણસો તો આપણને ઓળખાઈ જાય છે કે બહુ બોલ બોલ કરે છે, ચતુર છે એવું આપણને ઓળખાઈ જાય છે પણ મૂર્ખા માણસોને ઓળખવા સી રીતે? ત્યારે બિરબલ અકબરે કહે છે, એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમને બોલવા ચાલવા પરથી ઓળખી શકાય? બિરબલે જવાબ આપ્યો, હા એ ખરું છે અકબરે કહ્યું। પછી કંઈક વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર। એટલે અકબરે કહે છે બિરબલને કે એક કામ કર। તો બિરબલ કહે છે, શું નામદાર? મારે મૂર્ખાઓને જોવા છે, અઠવાડિયાના અંદર તું 6 મૂર્ખાના સરદારો લાવી હાજર કર। ત્યારે બિરબલ કહે છે, જેવો હુકમ નામદાર। બિરબલે કહ્યું ને પછી થોડી જ ઘણી વાતચીત કરી રજા લીધી। બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો, એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા
પણ એમાંનો કોઈક મૂર્ખનો સરદાર કહી શકાય તેવો ન હતો. એણે શહેરમાં મૂર્ખાના સરદારોની શોધમાં ફરવા માંડ્યો. એક દિવસ એક